ॐ श्री स्वामिनारायणाय नमः। श्री स्वामिनारायणाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન પિયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, વંદનીય સંતો, આપ સર્વે વહાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ। वाला भक्तों, आ जगत में दरेक सारी वस्तु मोंघी छे, मेहनत मागे एवी छे, अने मेहनत तूने ज मळे एवी छे। त्रण वात मारी याद राखजो। सारी गाड़ी सस्ती आवे, તમે બધા ના પાડશો, તમને ખબર છે કેમરી કરોલા સસ્તામાં મળે, પણ તમારે લંબરગીની લેવી હોય, રોલ્સ રોયસ લેવી હોય, મળશે સસ્તામાં? સારું ઘર, મોટું પેલેસ હોય, સસ્તામાં મળશે? દરેક સારી વસ્તુ મોંઘી છે, મહેનત માગે એવી છે, અને મહેનત તૂને જ મળે છે। સવાલ એ છે, કળિયુગના લોકોને મફતનું મળે એમાં જ રૂચિ છે। કળિયુગના લક્ષણમાં લખ્યું છે, અને આ લક્ષણ એટલું વ્યાપક બન્યું છે, એટલું વ્યાપક બન્યું છે, આપણા બધાની અંદર હરામી વૃત્તિ આવી ગઈ છે। માફ કરજો, યોગ એટલે આપણી અંદર પડેલી વિકૃતિને કાઢવી, ખોટા વિચાર, ખોટા સ્વભાવ, ખોટી આદતો, એનાથી બચવું। આવો, સૌથી પહેલી આપણી આદત જે સારી નથી હોતી, જેના ઉપર આપણે ગઈકાલે શ્રવણ કરતા હતા, ભગવાને આપણને ઓક્સિજન, આ પૃથ્વી ઉપરનું અમૃત ફ્રી ઓફ ચાર્જ આપ્યું છે। ઓક્સિજન બનાવવા માટેના કારખાના, વૃક્ષ, ઝાડ ભગવાને મફત આપ્યા છે। કુદરતી રીતે માણસ દ્વારા કાઢવામાં આવેલો કાર્બન વૃક્ષો એને ઓક્સિજનમાં પરિણમિત કરે છે। એક માણસના જીવન માટે બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાના મસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ હ્યાત્મને કલ્પનાય ચ। ભગવાને શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, શક્તિને શ્વાસ આપ્યા, અને એની સાથે જીવન જીવવા માટે જરૂરી જે કંઈ વસ્તુ છે, ઔષધિ, વનસ્પતિ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, બધું જ આપ્યું ભગવાને। ક્યારેય ઠાકોરજીના ઉપકારો વિશે આપણે વિચાર કર્યો ખરો?
આવો, ધીરે ધીરે શ્વાસ લેવાનો છે અને અંદર રોકવાનો, એને આંતરકુંભક કહેવાય. પછી ધીરે ધીરે બહાર કાઢવાનો, બહાર રોકવાનો, એને બાહ્ય કુંભક કહેવાય. તમે ચાલુ રાખજો, હું પણ થોડું થોડું બોલતો જઈશ, કરતો જઈશ. શ્વાસ બહાર કાઢો. તમે આરામથી જેટલી વાર ઊભા રહી શકો એટલી વાર શ્વાસને એકદમ સ્થિર કરી દેવાનો. ગઈકાલે વાત સાંભળી હતી આપણે, યોગ એટલે જોડાવું. કોની સાથે જોડાણ? આત્માનું, પરમાત્મા સાથેનું જોડાણ, એનું જ નામ યોગ છે. અમૃતનું એક બુંદ પણ મળે ને, એક બુંદ, તો પણ માણસ અમર બની જાય. એમ પરમાત્માની મૂર્તિની એક ક્ષણ માટેની. વચનામૃતમાં ભગવાન શ્રીહરિ એમ કહે, ભગવાનના એક રોમના કોટીમાં ભાગના, ભગવાનના એક રોમના, રોમ એટલે રૂવાડું, એક રૂવાડાના કોટીમાં ભાગમાં જેટલું સુખ છે એટલું સુખ, એની આગળ અનંત કોટી બ્રહ્માંડનું સુખ પણ તુચ્છ છે. પણ એ અનુભવ, શ્વાસ જ્યારે, યમ પાંચ પ્રકારના છે, આપણે કાલે વાત સાંભળી હતી. ઘણા બધા ભક્તોના પ્રશ્નો હતા, વચ્ચે વચ્ચે લેતા જશો. એક એવો પ્રશ્ન હતો કે સ્વામી, યોગમાં સોફા પર બેસીને કેમ ન થાય? ગઈકાલે મેં થોડી તમને સ્પષ્ટતા કરી હતી, બહારનું સુખ જેટલું ઓછું હશે ને એટલા તમે અંતરથી બળવાન બનશો. અત્યારનું ફિઝિકલ સાયન્સ પણ એવું માને છે કે જે માણસ સુખમાં જ જન્મ હોય ને, એની બધી સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ હોય, નર્વસ સિસ્ટમ હોય, આ બધું એનું નબળું હોય. ઇન્ડિયાના માણસોને મચ્છર કરડી કરી, ગંદકીમાં રહી રહી, એનો રેઝિસ્ટન્સી પાવર એવો સ્ટ્રોંગ થયો હોય કે આ કોરોના વાયરસ છે ને અમેરિકાના માણસોને જેટલો અસર કરી શકે છે એટલો ઇન્ડિયાના માણસો નથી કરી શકતો, એવું ઘણા લોકો કહે છે અત્યારે પણ. સુખ અને દુઃખ એ બધી આપણી સર્જેલી સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ, શાસ્ત્રમાં લખ્યું આ બધું મનથી કલ્પિત છે. પણ તમારે અંતરને, એટલે કે ઇનર સ્પિરિટને, મેન્ટલ સ્ટ્રેન્થને મજબૂત બનાવી છે ને, તો બહારથી થોડું કડક આસન હોય એ જરૂરી છે. જમવામાં થોડું કડવું હોય ને એ જરૂરી છે. અત્યારે સંતો બધા કડવું કડિયાતું બરાબર ઉકાળી પછી એને થોડું ગરમ રાખી અને પીવાનું, કડવું કડિયાતું પીવે છે. આપણા નાના તિલક ભગતને પહેલી વાર એક ચમચી પાયું ને દાદા, આખો સંત નિવાસ ઉંચો લીધો. મને ઉલટી થશે, મને ઉલટી થશે, મેં કીધું કરી જ નાખો, થતી હોય તો. ઉલટી થાય એ ખરાબ નથી, પણ કડવું કડિયાતું ન પીવું એ તો ખરાબ છે, પીવું જ પડશે. બધાને ફાવી ગયું. કડક આસન, કડવું જમવું, થોડું કડવું સાંભળી લેવું કોઈકનું, માતા પિતાનું, સંતોનું, કોઈ વડીલનું, આપણા જીવન માટે સુખના સાધનો છે. શ્વાસ લેતા જજો, રોકવાનો છે, ધીરે 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 કાઢવાનો છે. શા માટે આ જરૂરી છે?
कोरोना वायरस अत्यारे चालो छे, तमे जाणो छो, सौथी पहला एरबोन छे। માણસ ને એકવાર અડી જાય, એના શ્વાસ સુધી પહોંચી જાય, નાકમાં, નાકમાંથી ગળામાં, અને ગળામાંથી જો લંગ્સ ફેફસા સુધી પહોંચે ને, મારી નાખે, એકદમ હેલ્ધી હેપી હાલતા ચાલતાને પણ ફતાવી દે છે, આપણે જોઈએ છીએ। કારણ શું? આપણી ઇમ્યુન સિસ્ટમ એટલી બધી નબળી છે, રેઝિસ્ટન્સી પાવર આપણો એટલો બધો લો છે કે આટલી નાની બાબતમાં આપણે ડિફેન્સ નથી કરી શકતા। આવો ઊંડો શ્વાસ લો, એના માટે આંખ બંધ રાખશો, શરીર એકદમ સ્થિર અને ટટ્ટાર રાખશો, તમે બહુ સરસ બ્રીથિંગ કરી શકશો। મેં ગઈકાલે એક વાત કરી હતી, ઘણા બધા ભક્તોને ગમી, ભગવાને દરેક માણસને 100 વર્ષ જીવી શકે એટલું મોટું પેકેજ આપ્યું છે। કુદરતી આહાર કરે, કુદરતી રીતે જીવન જીવે, તો દરેક માણસ 100 વર્ષ 100% જીવી શકે। એમાંથી આપણે જેટલા બહાર નીકળીએ છીએ, વિકૃતિ તરફ જઈએ છીએ, ખાવામાં પીવામાં, એ બધું નુકસાન છે। આંખ બંધ કરી શ્વાસને સ્થિર કરવો, એટલે મન એકદમ સ્થિર શાંત થાય, ત્યારે તમે મહારાજની મૂર્તિને, આજે પીવડા ઘનશ્યામ મહારાજ, એમને એટલા અદ્ભુત વાઘા છે, એટલા અદ્ભુત વાઘા, એમાં પણ ગળામાં મહારાજને જે બે હાર પહેરાવ્યા છે, આપણને એમ લાગે અક્ષરધામના બે મોરલા મહારાજના ગળામાં આવીને બેસી ગયા હોય ને, આટલી અદ્ભુત મહારાજની મૂર્તિ બની છે। આવો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ બધા જ મહત્વના છે। એમાં આપણે પ્રાણાયામ ઉપર શા માટે ભાર આપીએ છીએ? કારણ કે અત્યારના સમયમાં આપણે બધા સૌથી પહેલા આ કરી શકીએ એવી પરિસ્થિતિ છે। આના માટે બહુ ઝાઝી મહેનત, કસરત કંઈ જરૂર નથી। આસન પણ આપણે ક્યારેક રાખીશું, પણ એના માટે સામે બે ચાર ભક્તો હોય, થોડી પોઝિશન, થોડા પોસ્ચર્સ તમે જોઈ શકો તો તમે સારી રીતે કરી શકો। બાકી આસન કરવા જતાં કોઈક પડી જાય, કોઈક વધારે જોર કરી દે તો પ્રોબ્લેમ પણ થઈ જાય। આમાં કોઈ નુકસાન નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી। મેં ગઈકાલે કીધું હતું ને, ધ બેસ્ટ હિલિંગ થિયરી, આ દુનિયાની સારામાં સારી હિલિંગ સિસ્ટમ આ છે। બધી થેરેપી જેટલી છે, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, નેચરોપેથી હોય, અમને યોગ જેમણે શીખવાયા હતા એવા આદરણીય હરીશભાઈ વૈદ્ય, એ બહુ સરસ કહેતા, જેટલી પેથી છે ને એ બધી પેથી સારી છે, દરેક પેથીએ કંઈક ને કંઈક સમાજને બહુ મજબૂત વસ્તુ આપી છે, કે પછી હોમિયોપેથી હોય, કે પછી એલોપેથી હોય, નેચરોપેથી હોય, આ બધું સારું છે, પણ એ દરેકને આપણે વિવેકથી સમજવાના છે, સ્વીકારવાના છે। અને જેટલા વુડ છે, બોલીવુડ, હોલીવુડ, જે કંઈ કહો, કોલીવુડ, એ બધા જ ખરાબ છે, પણ હવે દુનિયા એની થઈ ગઈ છે અત્યારે। આજે લોકોને હવે જોઈ જોઈને સિક્સ પેક કરો, ફોર પેક કરો, બસ એ જ છે, મસલ્સ બનાવો, પણ એકલા મસલ્સ નથી ચાલતા, એના માટે બીજી ઘણી બધી વસ્તુ જરૂર છે। આપણે શરીરની અંદર એક વિટામિન સારું હોય પણ બીજા વિટામિન સારા ન હોય તો જીવી શકીએ? બધા વિટામિનની જરૂર છે। વિટામિન સી પણ સારું જોઈએ, બી12 પણ સારું જોઈએ, હિમોગ્લોબિન પણ સારું જોઈએ, વિટામિન ડી પણ સારું જોઈએ, તો આપણું શરીર સારી રીતે ચાલે। એમ હેલ્ધી લાઈફ, હેપી લાઈફ માટે ખાલી સારા પૈસા, દેટ ઇઝ નોટ ઇનફ, એના માટે સારું ફેમિલી પણ જોઈએ, સારો સત્સંગ પણ જોઈએ, સારા સંસ્કાર પણ જોઈએ, ફેમિલીમાં એકાબીજાને સારો પ્રેમ પણ જોઈએ,
તમે વિચારો, સારા પૈસા હોય પણ પરિવારમાં ઝઘડા હોય તો, પરિવાર મોટો હોય પણ કોઈને કોઈની સાથે ફાવતું જ ન હોય તો. તમે આવા ઘણા બધા ચિત્રો આસપાસ જોયા હશે. આવો, એટલા માટે આ યોગ આપણને ભોગમાંથી બચાવે છે. ભોગ વધે એટલા રોગ વધે, અને યોગ વધે એટલા રોગ ઘટે. મારું જીવન, મને એટલી બધી બીમારી હતી તમે કલ્પના ન કરી શકો. મારો ભૂતકાળ તો સંતો જાણે, જે સાથે રહેતા હોઈએ. નાની ઉંમરમાં આપણને કંઈક ખબર ન હોય, આપણે સાવધાન પણ ન હોઈએ, આપણી ગાફલાઈ પણ એટલી બધી હોય, આળસુ પ્રમાદ પણ એટલો બધો હોય, એટલી સરદી, એટલી ખાંસી, શ્વાસની તકલીફ તો એવી ખતરનાક હતી તમે બિલીવ ના કરી શકો. એ ભૂતકાળને યાદ કરું ત્યારે એમ થાય કે અત્યારે કથા થાય છે, કથા કરી શકું છું. ડોક્ટરોએ પણ ના પાડી હતી, અડધા કલાકથી વધારે બોલશો જ નહીં, ગળું બંધ થઈ જશે. પણ આ બધી ભગવાનની કૃપા, ગુરુજીના આશીર્વાદ, અને આપણે થોડી ઘણી મહેનત કરતા હોઈએ, ધ્યાન રાખતા હોઈએ, સમજણા થઈએ, સદબુદ્ધિ આવે, ઠોકર વાગે, એટલે માણસ ઓટોમેટિક બે રસ્તા લે, કાં સુધરવાનું કાં બગડવાનું. માટે વાલા ભક્તો, માણસ પોતાના રોગને પણ કંટ્રોલ કરી શકે છે, અને માણસ પોતાના દોષને પણ, ક્રોધ, કામ, લોભ આ બધા દોષને પણ કંટ્રોલ કરી શકે છે, પણ એ પોતે ઈચ્છા કરે તો. તો જ થયા, તો 73 મણનો છે, 73 મણનો. આને સમજવો બહુ જરૂરી છે. આવો, શ્વાસ લીધા, શ્વાસ કાઢ્યા, છોડ્યા. હવે આપણે એકવાર ધીરે રહીને શ્વાસ લઈને ભસ્ત્રિકા આપણે શરૂ કરવું છે. ગઈકાલે તમે ભસ્ત્રિકા એટલે જાણ્યું હતું, ઊંડો શ્વાસ ભરવાનો થોડી સ્પીડમાં અને તુરંત પાછો શ્વાસ કાઢવાનો. તમે ચાલુ રાખજો, આજે જ આજુ પ્રેક્ટિકલ છે. શ્વાસ ભરવાનો છે, છાતી ફૂલશે, ફેફસા ખુલશે, તમને રિયલી ફીલ થશે કે તમે શ્વાસ સારો લઈ રહ્યા છો. કાલે 2-3 યુવાનોના મેસેજ હતા કે સ્વામી, આજે યોગા કર્યા પછી એટલું સારું ફીલ થાય છે, સવારના પહોરમાં આટલું સારું ફીલિંગ બહુ ઓછું અનુભવ્યું છે. કારણ, ઓક્સિજન. કારણ, આપણા લંગ્સ ખુલે, એમાં પૂરેપૂરો ઓક્સિજન જાય, આપણા શરીરના એક એક તંતુઓ, એક એક સેલ ચાર્જ થઈ જાય છે. ભરો શ્વાસ બરાબર. ભલે થોડો નાકમાંથી પાણી નીકળે, ચિંતા ના કરો. એટલા માટે તો આપણે આ કરીએ છીએ. હવે શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો. પરંતુ તમે થાકી ગયા એમ લાગે ત્યારે થોડી વાર બાહ્ય કુંભક એટલે બહાર શ્વાસ રોકીને સ્થિર થવાનું છે. આ ભસ્ત્રિકા પ્રાણાયામ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ એને બહુ સ્ટ્રોંગ કરે છે. ફેફસાને મજબૂત બનાવે છે, પૂરેપૂરા ઉપયોગી કરે છે. મોટા ભાગના માણસો ફેફસાનો પૂરેપૂરો ઉપયોગ કોઈ નથી કરી શકતા. ડૉક્ટર રવિન્દ્રન સાઉથ ઇન્ડિયન આવ્યા હતા, આપણા મંદિરમાં 2 દિવસની શિબિર કરી હતી. એમણે એક એમના અમેરિકન ફ્રેન્ડ જે ન્યૂજર્સીમાં રહે છે, ત્યારે રહેતા હતા, એ ફરતા હતા, યોગી હતા અમેરિકન, એની વાત કરી. એ વ્યક્તિ 6 દિવસે, 7 દિવસે, 8 દિવસે એકવાર જમે, એક જ વાર.
કારણ શું? માણસ પૂરેપૂરા શ્વાસ લેવાનું અને પૂરેપૂરા શ્વાસ છોડવાનું શીખી જાય, એના શરીરને જે કંઈ ઉર્જાની જરૂર છે એ ઓક્સિજન દ્વારા જ મળી રહે છે, પછી એને બીજી ઉર્જા એટલે આહાર પાણીની જરૂર નથી પડતી. વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલા માટે યોગી બબ્બે ચાર ચાર પાંચ પાંચ છ છ હિમાલયમાં આજે પણ એવા યોગી છે, ત્રણ મહિને પાંચ મહિને છ મહિને જમે છે. તમે પૂરો શ્વાસ લેશો, ઓક્સિજન પૂરેપૂરો ફેફસામાં જશે, બ્લડના સેલ દ્વારા આખા શરીરમાં જ્યારે જશે ત્યારે તમને બીજી એનર્જી ઉર્જાની જરૂર રહેતી જ નથી, તમારું બોડી ઓટોમેટિક આખું ચાર્જ થઈ જાય છે. માટે શ્વાસ ભરો, ધીરે છોડી દો. કાલે મેં કહ્યું હતું મોઢું બગાડવાનું નથી, મોઢું ના બગાડતા ચહેરા ઉપર હળવું હાસ્ય હોવું જરૂરી છે. ઘણા લોકો તો એવું નહીં હસતા હસતા એકદમ મસ્તીથી આરામથી રિલેક્સ થઈને. હવે આપણે થોડું સ્પીડમાં કરવાનું છે, પાંચ વાર. બરાબર, બધા તૈયાર? દાદા એકદમ સીધા બેસો, ગળું પણ એકદમ સીધું. યા, તમારાથી બહુ ઉંમર લાયક હોય, કોઈ બીમાર હોય, સ્પીડમાં ન થાય તો તમે કોશિશ ન કરતા ધીમે ધીમે કરજો. તમે બાહ્ય કુંભક કરો એટલે રિલેક્સ થાવ, કેટલો આનંદ, કેટલી શાંતિ, મનમાં કેટલું દિવ્ય તેજ પ્રકાશ દેખાશે. આવો હજી એકવાર કરવાનું છે. તમારાથી થાય તો સ્પીડમાં, ન થાય તો ધીમે ધીમે, પણ શ્વાસ થોડો સ્પીડમાં ભરવાનો અને છોડવાનો, ભરવાનો અને છોડવાનો, ભરવાનો અને છોડવાનો. આને ભસ્ત્રિકા. શા માટે? આપણા ફેફસાને એક્સરસાઇઝ કરાવીએ છીએ. એક્સરસાઇઝ શા માટે જરૂરી છે તમને ખબર છે? તમે બધાએ ફિઝિકલ થેરેપી કંઈક ને કંઈક કરી હશે. કમર દુખતી હોય, અમુક પ્રકારની એક્સરસાઇઝ કરો, કમરનો દુખાવો જતો રહે. એવી રીતે ફેફસા એને પૂરા ખોલવાનું, પૂરા બંધ કરવાનું, પૂરા ખોલવાનું આપણે જન્મ્યા પછી ક્યારેય કર્યું નથી. જો આવી એક્સરસાઇઝ કરીશું, થોડા યુઝ ટુ થશું તો બહુ કામ લાગશે. ફરી વાર રિલેક્સ. હજી આપણને ઘરની અંદર બેસીને કરીએ છીએ ને, એટલા માટે જો આ જ પ્રાણાયામ ખુલ્લા અવકાશમાં વહેલી સવારે થોડા જાગી સૂર્યના કિરણો હજી નીકળતા હોય એ સમયમાં આ પાંચ પ્રાણાયામ, એટલે કે પહેલો પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ જે આપણે કર્યો, પછી કપાલભાતી, એકવાર તમે અઠવાડિયા માટે કરી જોજો. પછી તમે જોજો તમારા આખા દિવસની સ્પિરિટ, સ્ફૂર્તિ, એનર્જી, આનંદ, મનના સાત્વિક વિચારો. આવો ભસ્ત્રિકાનો બીજો પ્રકાર. હાથ ઉપર લઈ જવાના અને મુઠ્ઠી વાળીને ખેંચવાના, કારણ કે લંગ્સને
પૂરા ખોલવા માટે હજી આપણે ઈષ્ટુ નથી. અમારે સંતોને ચર્ચા થઈ કે આપણે આ રીતે અમેરિકાના ભક્તોને યોગ વિશે કંઈક જાણવા મળે એવું કંઈક કરીએ. અત્યારના સમય પ્રમાણે બહુ જરૂરી છે આ, હેલ્થ માટે પણ અને કોરોના વાયરસ સામે લડવા માટે પણ. ઇન્ડિયામાં દરેક લોકો અત્યારે ખૂબ યોગ તરફ વળી રહ્યા છે. નીલકંઠ સ્વામીએ ગયા શનિ રવિ મને કીધું, સ્વામી આજથી જ ચાલુ કરી દો ને. મેં કીધું મેં પ્રેક્ટિસ કરી નથી, મારે થોડી કરવી પડશે, હમણાં હાવ છૂટી ગયું છે. છેલ્લા 7 દિવસથી દરરોજ હું અભ્યાસ કરતો હતો એટલે અત્યારે થોડું કરી શકું છું. યોગ પ્રેક્ટિકલ છે, બોલવાનો વિષય નથી. ઇઝ એ નોટ સબ્જેક્ટ ઓફ લિસનિંગ ઓર ટોકિંગ, પ્રેક્ટિકલ જીવનમાં કરવાનો વિષય છે. તમે 15 મિનિટ કાઢી આ 3, 4, 5 તમને જે ફાવે એટલા પ્રાણાયામ કરશો ને, બહુ આનંદ આવશે. આવો હાથ મારો, હાથ જોયો તમે, ઉપર લઈ જવાનો ખુલ્લો અને ઉપરથી નીચે લાવીએ. બહુ ઝટકો નથી મારવાનો, આ તો મારું માઇક્રોફોન ચાલુ છે એટલે તમને અવાજ બહુ વધારે લાગે. તમને એવું ન થવું જોઈએ કે સ્વામીનો આટલો અવાજ આવે છે આપણો કેમ ન આવે. તમે ધીરેથી કરજો, પણ પૂરો શ્વાસ ભરીએ અને થોડું જોરથી ખેંચીએ એટલે બહાર કાઢીએ, જેનાથી બધો શ્વાસ બહાર નીકળશે, પાછો પૂરેપૂરો શ્વાસ ભરાશે. ફેફસાને એક્સરસાઇઝ થાય છે, ફેફસા મજબૂત બને છે. કફ કે કફજન્ય બધા જ પ્રકારના રોગ, શરદી, બુખાર, તાવ, કળતર, આ બધું જ ખલાસ થઈ જાય છે. ચાલો કરીશું ધીરે ધીરે. પહેલા રિલેક્સ, શ્વાસ બહાર રોકી રાખવાનો છે થોડી વાર. મહારાજને યાદ કરજો, ભગવાને આવું દિવ્ય જીવન આપણને આપ્યું છે, સેના માટે આપ્યું છે? ભોગ ભોગવીને રોગી બનીને દુખી થવા માટે, કે પરમાત્માનો યોગ કરી આત્માને બળવાન બનાવી મોટા પુરુષના સહારે મહત મહાન દિવ્ય આનંદ અનુભવવા માટે આપ્યું છે? આવો હવે થોડી સ્પીડમાં ભસ્ત્રિકા કરીશું. હાથ ઉપર લઈ જઈએ એટલે આપણા ફેફસા ખોલવામાં વધારે સહાય થાય છે. ભસ્ત્રિકાના 3-4 બીજા પણ પ્રકારો છે, પણ અત્યારે આપણે 2 પ્રકાર શીખીએ છીએ જે મુખ્ય છે. ના રિલેક્સ, શ્વાસ રોકી તમે થાકી જાઓ પછી ધીરે ધીરે શ્વાસ પૂરેપૂરો ભરી લેવાનો. આપણે આ એક્સરસાઇઝ ફેફસા માટે કરી, એટલે કે ફેફસા જ્યારે મજબૂત હોય ત્યારે તમે જાણો છો શરદી, કફ કે કફજન્ય બધા રોગો ખલાસ થઈ જાય. અત્યારે કોરોના વાયરસ સૌથી વધારે એટેક પ્રોબ્લેમ લંગ્સમાં જાય ત્યારે થાય છે, તમે જાણો છો. બીજા નંબરનો પ્રાણાયામ આપણે કરીશું હવે. ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી
બીજો પ્રાણાયામ છે કપાલભાતિ. આપણે છાતી ફેફસા મજબૂત બને એના માટે ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યો. કપાલભાતિ છે પેટ માટે છે. બધા રોગ આહારથી ઊભા થાય છે, આહાર પેટમાં જાય છે પછી જ રોગકારક બને છે. આહાર આરોગ્યને વધારે પણ છે, આહાર આરોગ્યને ઘટાડે પણ છે, પણ આ બધામાં મુખ્ય માધ્યમ હોય તો પેટ છે. પેટ સાફ તો દર્દ માફ. એટલે પેટની એક્સરસાઇઝ કરો એ કપાલભાતિ પ્રાણાયામ છે. પણ મેં ગઈકાલે કહ્યું હતું, યોગા ઇઝ નોટ એન એક્સરસાઇઝ બટ સમથિંગ પ્લસ. ઇટ હિલ્સ અવર માઇન્ડ એન્ડ બોડી. ઇટ હેલ્પ્સ ટુ ઇમ્પ્રૂવ અવર ફિઝિકલ ફિટનેસ એન્ડ મેન્ટલ સ્ટ્રેન્થ. દુનિયાની કોઈ દવા નથી કે મેન્ટલી માણસને ક્યોર કરી શકે, પણ યોગા ઇઝ ઓનલી સિસ્ટમ. ઇટ હેલ્પ ફોર બોડી એન્ડ માઇન્ડ. એટલા માટે આજે લાખો કરોડો માણસો યોગ તરફ આગળ વધી રહ્યા છે. આપણે ઇન્ડિયન લોકો યોગની પરંપરાના વાહક હોવા છતાં આપણી પરંપરાને છોડી અને ભોગની પાછળ દોડી રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તો, કપાલભાતિ એટલે પેટને ધીરે ધીરે ધક્કો મારવાનો, હવે છાતીનો ભાગ નથી. કાલે મેં કહ્યું હતું, સારું ફિટનેસ એટલે પેટ અંદર હોય, છાતી બહાર હોય. કહેવાય છે ને 56 છાતી, આ સારામાં સારું ફિટનેસ છે. પણ આજે તો લોકોના પેટ કહેવત પડી ગઈ, મંદિર કા ગેટ ઓર મહંત કા પેટ બડા હી અચ્છા. કોણે કહેવત કાઢી ખબર નહીં, બોલો, મંદિર કા ગેટ ઓર મહંત કા પેટ. મોટું પેટ બહુ સારું નથી. મોટું પેટ હોય ને કપાલભાતિ એટલે એકદમ ધીરેથી. મેં કહ્યું ને મારા સાઉન્ડનો અવાજ વધારે આવશે, કારણ કે આ માઇક્રોફોનમાંથી આવે છે. તમે અવાજ આવે ચિંતા ના કરતા, પેટને ધક્કો ધીરે ધીરે મારજો. મોઢું બહુ બગડવું ના જોઈએ, જોર બહુ ખોટું કરતા નહીં. કપાલભાતિ પ્રાણાયામ બહુ જરૂરી છે. જે લોકો ખાય છે એ બધા માટે આ પ્રાણાયામ અતિ અનિવાર્ય છે. તમે જો ખાતા જ ન હો તો ના કરતા, પણ ખાતા હો ચાલુ રાખજો. કહેવાય છે શરીરમાં કોઈ પણ પ્રકારની ટ્યુમર વગેરે થવાનું હોય, ગાંઠ વગેરે અટકાવી દે છે. નાની મોટી ગાંઠ હોય, સ્વામી રામદેવજીએ કેટલા લોકોને ગાંઠ હતી, બાયોપ્સી થઈ ચૂકી હતી, કેન્સર આવી ગયું હતું, એ લોકોને વિધાઉટ એની મેડિસિન આ પ્રાણાયામ અને નેચરોપેથીના આધારે કેન્સરની ગાંઠ ઓગાળી નાખી છે, કેન્સર 100% ક્યોર કરી નાખ્યું છે. એમાં મુખ્ય કપાલભાતિ પ્રાણાયામ છે. થોડા રિલેક્સ થઈએ, ધીરેથી પાછો શ્વાસ લઈએ અને પછી શરૂ કરવાનું છે. એકવાર શ્વાસ ભરી એકદમ રિલેક્સ થઈ જઈએ. હવે શરૂ. બધા ભક્તો કરજો, વડીલો હોય તો ધીમે ધીમે, યુવાનો હોય તો થોડી સ્પીડમાં પણ કરી શકો, પણ ખોટું જોર ના કરતા ચાલુ રાખજો. ગઈકાલે ભક્તોનો એક મેસેજ હતો કે સ્વામી, આ ભસ્ત્રિકા કરતા પરસેવો થાય સારું કહેવાય કે ખરાબ કહેવાય? યોગ કરતા કરતા
એકવાર પરસેવો થાય એ સારું છે, પણ કોઈ પણ વસ્તુની બે બાબત છે, એક ખોટી અને સાચી. નેચરલ રીતે પરસેવો થાય પછી ખોટું જોર કરીએ પરસેવો કરવા માટે ઇઝ નોટ ગુડ. પણ એકવાર લગભગ તમે બરાબર ભસ્ત્રિકા કરો ને પરસેવો થઈ જ જાય. પણ ખોટું જોર પરસેવો થવો જ જોઈએ એવું ન કરતા તમે, બરાબર, એ પણ ખોટું છે દાદા. આવો હજી થોડું સ્પીડથી કપાલભાતી કરી લઈએ, એક વખત એકવાર થોડા રિલેક્સ થઈ જઈએ. ચાલો આ પ્રાણાયામમાં શ્વાસ કાઢવાનો જ છે. એમ થાય એ બહુ ખરાબ છે, એની સાઈડ ઇફેક્ટ બહુ ખોટી થાય, એમ નહીં, ખાલી કાઢવાનો છે, ફેંકવાનો છે. તમારાથી જેટલા થાય 5, 10, 15 પણ શ્વાસ ભૂલથી વચ્ચે લેવાનું ન રાખશો. એકવાર બરાબર ભરી દેવાનો, રિલેક્સ થઈ જવાનું, પછી ચાલુ કરી દેવાનું. પેટ, પેટની સાથે જોડાયેલા આસપાસના બધા સ્પ્લીન હોય, પેટની અંદરની કિડની છે કે પછી તમે લીવર ગણો, એ બધાની એક્સરસાઇઝ થાય, એ બધાના જે રોગ છે એ રોગ સારા થાય, ક્યોર થાય. એટલું જ નહીં, કબજિયાત ગમે એટલો જૂનો હોય એ પણ સારો થઈ જાય. અને ત્રીજા નંબરનો પ્રાણાયામ જે ગઈકાલે આપણે શીખ્યા હતા પ્રેક્ટિકલ કરી લઈએ. થોડા થોડા તમને બતાવું છું, પછી તમે આનો અભ્યાસ હવે 7-8 દિવસ કરજો, તમને બધાને સારું લાગશે, તમારો ફીડબેક આવશે તો આપણે આગળ વિચારીશું. પણ યોગ સાંભળવાનો કે બોલવાનો વિષય નથી, કરવાનો વિષય છે. ભસ્ત્રિકા આપણી છાતી અથવા તો લંગ્સ ફેફસા અથવા તો કફજન્ય બધા રોગોને કાઢવા માટેનું જોરદાર બેસ્ટ સાધન છે. કપાલભાતી આપણા પેટ, પેટને રિલેટેડ બધા ડિસીઝ એની સામે લડવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. તંદુરસ્ત હેલ્ધી માણસ પણ કરી શકે, બીમાર વ્યક્તિ પણ કરી શકે. અને હવે અનુલોમ વિલોમ એટલે શ્વાસ ભરવો, શ્વાસ કાઢવો. આ પ્રાણાયામ આપણી નર્વસ સિસ્ટમ આખા બોડીને કંટ્રોલ કરનારી જે આપણી સિસ્ટમ છે એ નર્વસ સિસ્ટમ માટે ખૂબ મહત્વનો આ પ્રાણાયામ છે. આવો ગઈકાલે આપણે વાત કરી હતી વાયુ મુદ્રા કરીએ, એમાં પણ ક્વેશ્ચન આવ્યો કે કદાચ એવું ન ફાવે. કોઈ પણ રીતે તમારે એક બાજુનું નાક, જમણી બાજુનું નાક અંગૂઠાથી દબાવવાનું છે, ડાબી બાજુથી શ્વાસ લેવાનો છે. ધીરે ધીરે શ્વાસ લેવાનો, તુરંત શ્વાસ છોડવાનો છે, રોકવાનો નથી. આમાં તમે ગઈકાલે શીખી લીધું છે આ બધા પ્રાણાયામ આંખો બંધ કરી મહારાજને યાદ કરી એકદમ રિલેક્સ થઈને, આ દુનિયામાં હું અને મહારાજ બે જ છીએ એમ વિચારીને કરી, અને ખૂબ એની ઉર્જા આખી અલગ છે. ચાલુ રાખો બધા પ્રાણાયામ, બધા ભક્તો પ્રાણાયામ ચાલુ રાખજો. ઉતાવળ કરવાની નથી, જેટલો શ્વાસ અંદર જાય એટલો જવા દેવાનો છે. મેં કહ્યું એમ, આપણે પૂરો કે પૂરતો શ્વાસ ક્યારેય લીધો જ નથી, એટલે અંદરથી અનેક પ્રકારના રોગ થાય છે. પૂરો શ્વાસ ભરજો, જેવો ભરાઈ જાય તમને લાગે એકદમ ફૂલ થઈ ગઈ ટેન્ક, એટલે તુરંત પછી શ્વાસ છોડજો. બધા પૂરો શ્વાસ ભરજો, પાછો શ્વાસ છોડજો. થોડી વાર રિલેક્સ થઈ
આ પ્રાણાયામ તમને લાગે એકદમ શાંતિનો પ્રાણાયામ છે, પણ આપણા મનને સ્થિર કરી દે છે, શુદ્ધ કરે છે, શાંત કરે છે. આમાં કોઈ શ્રમ જ નથી, પરસેવો પડે એવું છે જ નહીં આમાં. ફરીવાર ચાલુ કરીશું. જમણું નાક આ વાયુ મુદ્રા છે, અંગૂઠો અને પેલી આંગળી આ રીતે રાખવાની વાયુ મુદ્રાથી જમણી નાસિકા દબાવવાની, ત્યાર પછીની બે આંગળી એનાથી ડાબી બાજુ નાસિકા દબાવવાની, છેલ્લી આંગળી ખુલ્લી રાખવાની. આ એની ઓરિજિનલ સિસ્ટમ છે. કદાચ એવું ન ફાવે તમે જુદી રીતે પણ કરી શકો છો, એમાં કોઈ નુકસાન કશું જ નથી. તો શ્વાસ ભરવાના છે, ચાલુ રાખજો પ્રાણાયામ. એક વાત હું કરું છું, મને પ્રશ્ન પણ કોઈ પૂછ્યો છે કે સ્વામી કદાચ આપણે ડાબું નાક બંધ રાખીને જમણી બાજુથી શ્વાસ લઈએ તો ચાલે કે ન ચાલે? આપણા શરીરના બે ભાગ છે, ડાબું અને જમણું, લેફ્ટ એન્ડ રાઈટ. શાસ્ત્ર પ્રમાણે હઠ યોગ પ્રદીપિકા નામનો ગ્રંથ છે, યોગનો જ એક પ્રકાર છે હઠ યોગ. આ હઠ યોગ એટલે શું? તો અમદાવાદનું વચનામૃત પહેલું મહારાજે વાત કરી, જેમ ચમત્કારી ઔષધ હોય અથવા તો ચમત્કારી મંત્ર હોય, એમાં સહેજે ચમત્કાર હોય એમ અમારે ચમત્કારી ધ્યાનની વાત કરવી છે. પછી મહારાજે ચમત્કારી ધ્યાન અમદાવાદનું વચનામૃત પહેલું એમાં બતાવ્યું. ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું, જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું, મહારાજે વાત કરી. એમ ધ્યાન કરતા કરતા ડાબું નેત્ર એટલે ડાબી આંખ, લેફ્ટ આઈ, ઠંડી થવા લાગે, રાઈટ સાઈડની આઈ ગરમ થવા લાગે. સૂર્યનું ધ્યાન કરવાથી જમણું નેત્ર ગરમ થવા લાગે, મહારાજે વાત કરી. ધ્યાન એમાં એટલી સ્પિરિટ છે, તાકાત છે, તમે શરૂ કરો ત્યારે ન દેખાય, પણ થોડો સમય જાય ને પછી તમે ધ્યાન શરૂ કરો ને એ ગુણ ઓટોમેટિક આવવા લાગે. ચમત્કારી ધ્યાન છે. હવે ડાબું અને જમણું નેત્ર મહારાજે શા માટે વાત કરી? આપણા શરીરના બે ભાગ છે, ડાબું ભાગ અને જમણો ભાગ. ડાબો ભાગ આખો ચંદ્રનો છે, જમણી સાઈડ આખી સૂર્યની છે. બહુ સરસ સિસ્ટમ, તમે કલ્પના પણ ન કરી હોય. આ મકાન, આ મંદિરમાં, તમારા ઘરમાં તમને બધાને ખબર છે તમને રહેવું શા માટે ગમે છે, બહાર જવું કેમ નથી ગમતું. તમારા ઘરમાં ટેમ્પરેચર તમે સેટ કરી શકો છો. બહાર ઠંડી હોય તો તમે ઘરમાં ગરમ કરી દો છો, બહાર ગરમી હોય તો ઘરમાં તમે ઠંડી કરી દો છો, એટલે કે હીટર અને એર કન્ડિશન, આ બે સિસ્ટમ છે. એમ ડાબી ભાગ, શરીરની ડાબી સાઈડ ચંદ્રની છે એટલે કે એર કન્ડિશન છે. જમણો ભાગ સૂર્યનો છે એટલે કે હીટર છે. આ મેં પોતે અનુભવ કર્યો છે. ગુરુજી સાથે હિમાલયમાં ગયા, મેં ઘણીવાર સાંભળેલું, બહુ તમને ઠંડી લાગતી હોય તેવા ઠંડા પ્રદેશમાં તમે જમણા નાકથી શ્વાસ લો અને ડાબા નાકે છોડો તો તમારી સૂર્યનાડી જાગૃત થાય, એટલે બોડીનું ટેમ્પરેચર અપ થાય, ઠંડીમાં પણ તમે ઠંડીથી બચી જાઓ. ડાબી બાજુથી તમે નાસિકાથી શ્વાસ શરૂ કરો એટલે તમારી ચંદ્રનાડી જાગૃત થાય. ચંદ્રનાડીનું નામ છે ઈડા, સૂર્યનાડીનું નામ છે પિંગલા. ઈડા અને પિંગલા બે નાડી છે, એની વચ્ચે આપણું બ્રહ્મરંધ્ર એટલે સહસ્રાર ચક્રથી મૂલાધાર ચક્ર સુધી આખા આપણા શરીરની અંદર છ ચક્ર છે, એની વચ્ચે એક નાડી છે જેનું નામ છે સુષુમ્ણા. સુષુમ્ણા નાડીનો માર્ગ, એન્ટ્રેન્સ સર્પના જેવો, સર્પના મોઢા જેવો છે, એટલા માટે એને કુંડલિની કહેવામાં આવે છે. અને
યોગી ડાબી નાસિકાથી જમણી નાસિકા સુધી ફરતા ફરતા શ્વાસને રોકે, રોક્યા પછી સ્થિર થાય, એમ કરતા કરતા લાંબા અભ્યાસ પછી એ સુષુમણાના મૂળ દ્વાર સુધી જઈ શકે અને ત્યાં કુંડલીની છે, વર્ષો પછી એને ખોલીને અંદર પ્રવેશે. એકવાર કુંડલીની અંદર પ્રવેશ કરી જાય એટલે એને કુંડલીની જાગૃત કરી કહેવાય. પછી એ 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ 1000 વર્ષ પણ જીવી શકે. એને અન્ન કે જળની પણ જરૂર પડે નહીં. જે વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ વાત કરી, યોગી છે દૂરનું જોઈ શકે, દૂરનું સાંભળી શકે, આ બધી સિદ્ધિને સહજ થઈ જાય. ભારત દેશના દેવરાહા બાબા, એમનો કોઈક વિડીયો ગૂગલમાં કોઈએ મૂક્યો છે. એવા મહાન પવિત્ર એક મહાપુરુષ થયા, યમુનાના કિનારે વૃંદાવનમાં રહેતા હતા. બીજા કાશીમાં ત્રિદંડી સ્વામી થયા, એ પણ એવા સમર્થ હતા. અમને સંસ્કૃત ભણાવનારા શિવપ્રસાદ દ્વિવેદીજી, આ બંને મહાપુરુષો પાસે સંસ્કૃત ભણેલા, ઘણી બધી વાતો સંભળાવેલી, એમના વિડીયો હમણાં જોયા. કહેવાય છે દેવરાહા બાબા કોઈ માને 200 વર્ષ, કોઈ માને 400 વર્ષ, કોઈ માને 500 વર્ષ, કોઈ માનતા 700 વર્ષ. યોગી હતા, બહુ વિરાગી હતા, કોઈ સાથે બોલે કે ન બોલે એવા ફકીર હતા. પણ ભારત દેશમાં આવા મહાપુરુષો થાય છે. અમેરિકાના બધા લોકોને ખબર છે, આખું અમેરિકા જેણે ગાંડું કર્યું છે તે આઈફોન. તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ રાખજો દાદા, ખાલી મારી વાતમાં તલ્લી ના થઈ જાઓ. મુખ્ય તો એ છે, એક નાકેથી શ્વાસ લેવાનો છે, બીજા નાકેથી કાઢવાનો છે. તમે ડાબી સાઈડથી શરૂ કરશો તો તમારું હીટ એરકન્ડિશન બોડીનું ચાલુ થશે, બોડી થોડી ઠંડી થશે. તમારે બોડીને ગરમ કરવી હોય તો જમણી સાઈડથી શ્વાસ લેવાનું ચાલુ કરો, ડાબી બાજુ કાઢો. આ પ્રક્રિયાથી શ્વાસ તમે શરૂ રાખશો પછી ડાબી બાજુથી જ લેવાના, જમણી બાજુ કાઢવાના. પણ જમણી સાઈડથી તમે શરૂ કર્યું છે એનો મતલબ કે તમે હીટરની સ્વિચ ઓન કરી છે, એટલે તમારા બોડીનું ટેમ્પરેચર ધીરે ધીરે અપ થશે. આ પ્રાણાયામ એટલા બધા પ્રેક્ટિકલ છે કે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ, ઘણા બધા રોગ એના ઉપર પણ આપણને કાબૂ મેળવી આપે છે. આપણું મન, ચિત્ત, બુદ્ધિ એને પણ સાત્વિક સ્વસ્થ બનાવે છે. અમેરિકા આખું જેણે ગાંડું કર્યું છે એવો આઈફોન, એના શોધક સ્ટીવ જોબ્સ સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં હતા, સ્યુસાઇડ કરવા સુધી પહોંચી ગયા હતા. એ વિડીયો ક્યારેક તમને બતાવીશ. એને ખબર પડી, જાણ થઈ, એ ભારતમાં ગયા, હિમાલયમાં ગયા. ત્યાં કહેવાય છે 2 મહિના સુધી રહ્યા અને એક યોગીને ત્યાં, નીમ કરોલી બાબાને ત્યાં એણે યોગનો અભ્યાસ કર્યો અને એને એટલું અંતરમાંથી એટલી સ્પિરિટ મળી, એનું અંતર એટલું બધું જાગૃત થઈ ગયું. અમેરિકા આવ્યા, કેટલા અદ્ભુત સંશોધનો કર્યા. થોડા વર્ષો પછી એપલની અંદર કામ કરનારા માર્ક ઝકરબર્ગ, એના મિત્ર હતા સ્ટીવ જોબ્સ. માર્ક જ્યારે ડિપ્રેશનમાં આવ્યા, એના મિત્રને સ્ટીવને વાત કરી ત્યારે સ્ટીવ જોબે કહ્યું, હું પણ તારી જેમ ડિપ્રેશનમાં હતો ત્યારે ભારત ગયો. ભારતમાં હિમાલયમાં એવા સિદ્ધ, એવા સંન્યાસીઓ છે, તું ત્યાં જા, યોગ કરજે, તું એટલો રિલેક્સ થઈ જઈશ, તારા બધા ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન બધું જતું રહેશે. માર્ક ઝકરબર્ગ પોતે પણ ઇન્ડિયા ગયા, ત્યાં રહ્યા, યોગનો અભ્યાસ કર્યો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે જ્યારે એણે મિટિંગ કરી ત્યારે હી હેમ સેલ્ફ એગ્રીડ, એણે પોતે પણ કહ્યું કે હું ઇન્ડિયા ગયો, ત્યાંથી મને નવી એનર્જી મળી. તમે કલ્પના કરો, જે યોગ આપણે મસ્કરી કરી નાખીએ, કોઈ યોગ કરતો આપણે ઠઠ્ઠા મસ્કરી કરીએ, આ હું નાક દબાવે છે. આપણી હર્બલ મેડિસિન લોકો કેવી મસ્કરી કરતા, પત્તા ખાવાથી જો રોગ સારા થઈ જાય તો ગાયો ભેંસોનો રોગ થવા જ ના જોઈએ, એ તો બકરાનું કામ છે, ગાયોનું કામ છે, ઢોરનું કામ છે. આ જે મોંઘી દાટ દવા ખાનાર માણસ ઝાઝા પૈસા આપી ઝેર ખરીદે છે એવું જ છે. હવે લોકોને ખબર પડી છે, હળદરમાં, આદુમાં, અજમામાં આપણા જે મસાલા છે, આપણો જે ખોરાક છે, આપણી જે સિસ્ટમ છે ખાવાની, ભારતના ઋષિઓએ જે આપ્યું છે એ કોઈએ નથી આપ્યું. આખી દુનિયા પાછી વળી રહી છે. અત્યારે
પ્લેનો ઉડાડનારા હાથ ધોવાની વાત કરે છે. દુનિયાને એડવાન્સ મેડિસિન આપનારા હળદર આદુ એનો ઉકાળો કરીને પિતા થઈ ગયા છે અત્યારે. એના કરતા પણ આપણો યોગ, એના કરતા પણ પાવરફુલ, એના કરતા પણ શક્તિશાળી છે. રિલેક્સ થજો. આ પ્રાણાયામ થોડો સ્પીડથી પણ કરી શકાય, એકદમ સ્પીડથી પણ કરી શકાય. હવે થોડો સ્પીડથી આપણે કરીએ. રિલેક્સ. આ પ્રાણાયામ ગઈકાલે આપણે જોયા હતા, ફરી આજે થોડા રિપીટ કર્યા. હવે બે પ્રાણાયામ જે અતિ મહત્વના છે. ચોથા નંબરનો પ્રાણાયામ, પહેલો પ્રાણાયામ ભસ્ત્રિકા, એના બે પ્રકાર. બીજો પ્રાણાયામ કપાલભાતી, ત્રીજો પ્રાણાયામ અનુલોમ વિલોમ, ચોથો પ્રાણાયામ ઉદગીથ પ્રાણાયામ. એટલે કે શ્વાસને ભરવાનો, ઉદગીત એટલે ઓંકાર. આપણે શ્વાસ ભરવાનો છે, થોડું મોઢું ખોલી ઓ જ સંભળાવો જોઈએ. મહત્વ છેલ્લે થોડો સંભળાશે. આવી રીતે બરાડા પાડીને નહીં, બધા ચાલુ કરો. શ્વાસ ભરી ફરી ચાલુ કરવાનો છે. ચાલુ રાખજો બધા ભક્તો. ઓંકાર ધ્વનિમાં એટલી તાકાત છે અત્યારે. ઇટલી, સ્પેન, એના એડવાન્સ હેલ્થ સેક્ટરમાં કામ કરનારા ડોક્ટરો, નર્સિસ, આ બધા લોકો એવરીડે સવારે અને રાત્રે સૂતી વખતે ઓમ ધ્વનિનો એક સાથે સમૂહમાં ઉચ્ચારણ કરે છે. ધે બિલીવ, ધે એક્સપિરિયન્સ કે સાઉન્ડ ઓફ ઓમ એના એવા વેવ્સ છે કે તમારી ઇન્ટરનલ સ્પિરિટ એટલી સ્ટ્રોંગ બનાવે છે કે તમે ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ટકી શકો, લડી શકો. ઉદગીત એટલે પ્રણવ, પ્રણવ એટલે ઓમ. અ ઉ મ ત્રણ ભેગા થાય એટલે ઓ. આ પ્રાણાયામ એનો બીજો પ્રકાર છે. ઉદગીત પ્રાણાયામ, ઓંકાર પ્રાણાયામ, પ્રણવ પ્રાણાયામ. બીજો પ્રકાર કેવો છે હું બતાવું છું. શ્વાસ લેવાનો, જેને પ્રણવ પ્રાણાયામ તરીકે પણ કહેવાય છે. ઓમ પહેલા આપણે બોલ્યા ઓ એકલું સંભળાતું હતું, હવે ઓ બોલી મોઢું બંધ કરી દેવાનું એટલે મ એકલો સંભળાશે. પણ અલ્ટ્રાસાઉન્ડની જેમ આના વેવ્સ તમારા આખા બોડીની અંદર તમને દેખાશે. બોડી વાઇબ્રેટ થતું હોય, માથાનો ભાગ વાઇબ્રેટ થતો હોય. ઓમ તમને વાઇબ્રેશન અનુભવમાં આવશે. બહુ એકાગ્રતાથી કરશો તો બ્રેઇન ટ્યુમર, જેનાથી અત્યારે કેટલા બધા લોકો પીડાય છે, આ પ્રાણાયામ એટલો શક્તિશાળી છે.
કે નાની મોટી બ્રેઇન ટ્યુમર વિધાઉટ સર્જરી કેટલા લોકોની ઓગળી જાય છે. આ પ્રાણાયામ કરે એને ટ્યુમર તો થતી જ નથી. ચાલુ રાખજો તમે પ્રાણાયામ. ઓમ રિલેક્સ. હવે છેલ્લો પ્રાણાયામ બહુ સિમ્પલ છે, આ તો આપણે સમજાવીએ છીએ, હું બોલું છું કેમકે સમજીને કરીએ તો આ બધી વસ્તુનો મહિમા સમજાય. બાકી આ પાંચ પ્રાણાયામ સીધે સીધા કરવા હોય, એકલા બેસીને તમને આવડી ગયા હોય, ખબર પડી ગઈ હોય, તો 15-20 મિનિટમાં તમે આ પાંચે પ્રાણાયામ શાંતિથી કરી શકો. આટલો જ ટાઈમ જોઈએ. છેલ્લો પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ છે. ભ્રમર એટલે ભમરો, ભમરો ગુંજારો કરે એવી રીતે આ પ્રાણાયામ કાનના દર્દ માટે, આંખની શક્તિ માટે. હું મારા બધા અનુભવ તમને એટલે કહું છું તમને ખ્યાલ આવે, મારે કેટલું નાના હતા ત્યારથી કેટલી એક્ઝામો આપી, કેટલું વાંચવાનું, પછી કોમ્પ્યુટર વાપરવાનો, ફોન વાપરવાનો, આંખનું જ જાજુ કામ અને ગળાનું જાજુ કામ. 7-8 વર્ષ પહેલાં મને ચશ્મા આવી ગયા હતા. ડોક્ટરોએ કહ્યું હતું ચશ્મા પહેરવા જ પડશે, અને અમેરિકા આવ્યા પછી તો આંખની એટલી બધી તકલીફ થઈ કે લુબ્રિકેન્ટ્સ ડ્રોપ્સ દિવસમાં 5-5-6-6 વખત નાખું ત્યારે આંખ થોડી સારી લાગે, આવી તકલીફો શરૂ થઈ. પણ આ બધી વસ્તુ અનબિલીવેબલ છે. અમુક પ્રાણાયામો એવા છે કે તમને પ્રેક્ટિકલી દેખાય કે તમે જાણે કે નવી આંખ આવી હોય ને, આટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય દાદા. ભ્રામરી પ્રાણાયામ એટલે શું? શ્વાસ ભરવાનો છે, પછી ત્રણ ભાગ છે, હાથના કરી નાખો, અંગૂઠો, ત્રણ આંગળી અને છેલ્લી આંગળી. શ્વાસ ભરવાનો, અંગૂઠાથી આપણા કાનના બંને ડીટીયા છે એકદમ દબાઈ બંધ કરી દેવાનો છે, કાન એકદમ બંધ. પછી આ ત્રણ આંગળી, આપણી જે આ ભાગ છે ને નાકનો, આ એ ત્યાંથી આમ આંગળી આમ દબાઈ દેવાની છે. આંખ ઉપર પ્રેશર નહીં, આંખનો ખૂણો છે ત્યાં પ્રેશર આપવાનું છે બરાબર. આ ચશ્મા કાઢવા પડશે દાદા. અને સોરી, આ ત્રણ આંગળી આ છેલ્લી આંગળી છે ઉપર રાખવાની છે. તમે જોજો, હું કરું છું, પહેલાં એકવાર જોઈ લો, કેમકે આ થોડું ટેકનિકલ. આંખ, કાન અને ગળા ત્રણેની કંઈ પણ નાની મોટી બીમારી હોય એને કાઢવા માટે જબરજસ્ત રામબાણ જેવો ઈલાજ છે. ભમરો ગુંજારો કરે એમ બોલવાનું છે ખાલી. ચાલુ કરો બધા મારી જોડે. શ્વાસ પહેલા ભરી લેવાનો, કાન દબાવી દેવાના, આંખો ઉપર ત્રણ આંગળી અને એક આંગળી આ રીતે ભ્રકુટીના ભાગમાં. ફરીવાર બધાએ શ્વાસ લેવાનો છે. કાન બંધ, આંખો બંધ. વાહ વાહ દાદા, બહુ મસ્ત કર્યો. હા, શરૂઆતના 2-3 ઝઘરા છે, પછી તો મજા આવે એવા પ્રાણાયામ છે. નહીં, ચાલુ રાખો. તમને બધાને ગમે એવા પ્રાણાયામ છે, અને અઠવાડિયું કરશો ને તો એક્સપિરિયન્સ થાય એવા પ્રાણાયામ છે, અને જો 6 મહિના કરશો ને તો મહારાજનો અનુભવ થાય એવા પ્રાણાયામ છે. તન અને મન પ્રફુલ્લિત અને પ્રસન્ન બનાવી દે આવા પ્રાણાયામો છે.
આવો, ઘણો સમય થયો, આપ આટલી બધી સંખ્યામાં ભક્તો લાભ લો છો, બહુ આનંદ થાય. આ 5 પ્રાણાયામ યાદ રાખજો, કરજો, તમારા બધાના અનુભવ મેસેજ મને ફોન પર મોકલતા રહેજો. પછી આપણને ભગવાન જ્યારે અવકાશ આપશે, ગુરુજીની કૃપા થશે, ત્યારે ફરીવાર યોગનું સેશન રાખીશું. પણ આપણે આટલું કરશું તો પણ ઘણું બધું છે. છેલ્લી વાત, હળવું હાસ્ય કરી, ઊંડો શ્વાસ ભરી, કાલે મેં વાત કરી હતી ને છેલ્લે શું કરવાનું, છેલ્લી ઘણી બધી ટેકનિકો છે. સંગીતમાં છેલ્લે ભેરવી રાગ ગાવો એ જરૂરી છે. મ્યુઝિક એન્ડ મેડિટેશન આ બંનેની એક સરખી થિયરી છે. ક્લાસિકલ મ્યુઝિક હું શીખ્યો છું એટલે મને ખબર છે. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલે, તમે જુઓ કેટલું સરસ વાગે છે. એમ યોગમાં પણ છેલ્લે હાસ્ય યોગ, થોડો હસી લઈએ, એકદમ જોરથી ઓંકાર પ્રાણાયામ કરીએ, એના ઘણા બધા અલગ અલગ પ્રકારો છે. પણ આપણે શ્વાસ ઊંડો ભરી, ક્લેપિંગ થેરેપી એટલે બંને હાથની હથેળી બરાબર, ક્રોધ બધું બધું, કોઈ ઉપર ગુસ્સો ચડ્યો બધો યાદ કરીને બરાબર એને ગુસ્સાથી મારીએ છીએ એમ વિચારો, બધું નીકળી જશે. તો ઊંડો શ્વાસ લેવાનો, હથેળીમાં ખાસ બંને હથેળી સમાંતરે હોવી જોઈએ. આપણા આખા શરીરનું સ્વિચબોર્ડ હથેળીમાં છે, એટલે એક જેટ સામે સામે મારીએ છીએ ને, ત્યારે બધા પોઈન્ટ, બધી સ્વિચ એક સાથે દબાય, આખું બોડી, બોડીનું સર્ક્યુલેશન એટલું સરસ થઈ જાય. તમે બીજું કરો કે ના કરો, સવારે વહેલા જાગી ઊંડો શ્વાસ ભરી અને આ રીતે તાળી પાડવાનું પણ 2 વાર શીખી જશો ને તો પણ ઘણું છે. ચાલો ફરીવાર, એક ભગતનો મેસેજ હતો કે મને ફ્રોઝન સોલ્જરની બહુ તકલીફ હતી. આ તાળી પાડીને તો બહુ ફ્રોઝન સોલ્જર છે કે નહીં ખબર પડી નહીં, સારું થઈ ગયું લાગે. મેં કીધું એક દિવસમાં ના થાય, પણ તમે કરશો ફ્રોઝન સોલ્જર નહીં, આખું બોડી ફ્રોઝન હશે ને તો એક ખુલી જશે દાદા. ચાલો ત્રીજી વખત ને છેલ્લી વખત, ચાલુ રાખજો, વાંધો નહીં. હથેળી લાલચોળ થઈ જાય, આખા બોડીનું બ્લડ સર્ક્યુલેશન એટલું સરસ મજાનું થઈ જાય, તમને સ્ફૂર્તિ, તાજગી, આનંદ એવો અનુભવાશે, તમને એમ લાગશે કે આખો દિવસ આપણો ખૂબ સારો જશે એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ પેદા થશે. આવો પીવડા મહારાજના ચરણોમાં વંદન કરી, ગુરુજીના ચરણોમાં વંદન કરી આજની આપણી યોગની આ બીજા દિવસની યાત્રા પૂરી કરીએ છીએ. હવે કાલથી સવારે